વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્યપ્રદેશના છિંદવાડામાં એક ચૂંટણી સભાને સંબોધી. આ દરમિયાન મોદીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ પર આકરા પ્રહાર કર્યા હતા. કમલનાથના કથિત વિડીયોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ જે વિડીયોમાં કહે છે કે ગુંડા, બદમાશ, ચોર, ભ્રષ્ટાચારી, લુટેરા ઉમેદવાર ચાલશે, પરંતુ જીતી શકે તેવો ઉમેદવાર જોઈએ. પીએમ મોદીએ કથિત વિડીયોનું ઉદાહરણ આપીને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે જેને આવા લોકોને પસંદ કર્યા છે, શું આવા લોકોના હાથમાં મધ્યપ્રદેશની સત્તાને સોંપી શકાય ખરી? પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો આવા લોકોને લાવશો તો મધ્યપ્રદેશનો શું હાલ થશે? આપે ક્યારે વિચાર્યું છે ખરા, જે માપદંડ પર તને ઉમેદવારોની પસંદગી કરી છે તેવા લોકોના હાથમાં મધ્યપ્રદેશની સત્તાને કેવી રીતે સોંપી શકાય? પીએમ મોદીએ વિપક્ષ પર વાર કરતા જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના મેનિફેસ્ટોમાં આપ ગાયના ગુણગાન કરો છો અને કેરળમાં ગાયના વાછરડાની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવે છે. આ રીતેના મેનિફેસ્ટો જાહેર કરીને જનતાને મૂર્ખ બનાવો છો. તેમણે જણાવ્યું હતું કે તે લોકોએ કરેલા વાયદા પર તેમને ખુદને જ વિશ્વાસ નથી હતો. આ પાર્ટી જનતા જ નહીં પરંતુ તેની જ પાર્ટીના લોકો સાથે પણ વફાદાર નથી. દગાખોરી તેના લોહીમાં છે. આજે દેશની જનતા તેના કોઈ પણ વાત પર ભરોસો નથી કરતી. રાહુલ ગાંધીનું નામ લીધા વિના પીએમ મોદીએ જણાવ્યું હતું કે નામદાર છિંદવાડાના લોકો સાથે મળીને કહે છે કે મુખ્યમંત્રી તમારો થશે. ગ્વાલિયર જાય છે તો તે ત્યાં કહે છે કે મુખ્યમંત્રી આપનો હશે. 8 અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ મુખ્યમંત્રીના નામ ચલાવે છે. પીએમ મોદી નાગપુરથી છિંદવાડા પહોંચ્યા અને અહીં 3 જિલ્લાની 13 બેઠકો માટે વોટ માંગ્યા હતા. ત્યારબાદ સાંજે ઇન્દોરમાં 17 ઉમેદવારો માટે સભા કરશે. ઇન્દોરમાં પીએમ મોદીનો જૂનથી અત્યાર સુધીમાં 3જો પ્રવાસ છે. છિંદવાડામાં મોદી SAF ગ્રાઉન્ડ પર સભાને સંબોધી હતી. આ સભા દ્વારા તેઓ 7 વિધાનસભાની બેઠક સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. છિંદવાડા, પરાસિયા, જુનારદેવ, અમરવાડા, સોનસર અને પારડુના ઉમેદવાર સભામાં હાજર રહ્યા હતા. મોદીની સુરક્ષા માટે 8 SP, 12 ASP અને 20 DSP સહિત 1000 જવાનને તૈનાત કરવામાં આવ્યા હતા. પીએમ મોદી રવિવારે 6:30 વાગે ઇન્દોરમાં ચૂંટણી સભાને સંબોધશે. મંચ પર ઇન્દોર ઉજ્જૈનના 17 ઉમેદવાર હાજર રહેશે. પીએમ મોદી 6:15 વાગે ઇન્દોર પહોંચશે. પીએમ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે પણ ટ્રાફિક રૂટમાં ફેરફાર કર્યા છે. એરપોર્ટથી સુપર કોરિડોર સુધી એક લેન 6 થી 7 વાગ્યા સુધી બંધ રહેશે. મોદીના આગમનના કારણે સાંજે 7 વાગ્યા સુધી ટ્રાફિક પ્રભાવિત થઈ શકે છે. ભાજપના ઉમેદવાર જનસંપર્ક કરશે. પીએમ મોદીની સભામાં ભાજપ 60 થી 70 હજાર લોકોને એકઠા કરવાની તૈયારીમાં છે. લોકોને સભા સુધી પહોંચાડવા માટે 17 ઉમેદવાર સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. પીએમ મોદી આ સભા દ્વારા ઇન્દોરની 9, દેવાસની 5 અને ઉજ્જૈનની 2 બેઠક સુધી પહોંચવાની કોશિશ કરશે. પીએમ મોદીના ઇન્દોરના પ્રવાસને કારણે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે. સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખતા SPGએ આખરી સમયે સભાના મંચમાં ફેરફાર કરાવ્યા છે. તેમજ સુરક્ષા માટે ડ્રોન કેમેરા અને 200 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. DIG હરિનારાયણ ચારી મિશ્ર અનુસાર પ્રધાનમંત્રી એરપોર્ટથી સુપર કોરિડોર થઈને લવકુશ 4 રસ્તા પર સભાને સંબોધશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ ગૌરક્ષાનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ ગૌરક્ષાનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ગાયનો સમાવેશ કર્યો છે. તે ખરાબ વાત નથી, પરંતુ સવાલ એ ઉઠે છે કે શું MP અને કેરળની કોંગ્રેસમાં ફરક છે? MPના ચૂંટણી ઢંઢેરામાં ગાયનું ગુણગાન કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ કેરળમાં લોકો રસ્તા વચ્ચે ગાયને મારીને ખાય છે. તસવીરો જાહેર કરીને કહે છે કે ગૌમાંસ ખાવું અમારો અધિકાર છે. આ બંને રાજ્યોની કોંગ્રેસના મુખ્ય નામદાર છે અને શું આ બંને રાજ્યોની કોંગ્રેસમાં અંતર છે? અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે ચૂંટણી પૂર્વ વચન આપ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવા પર દરેક ગ્રામ પંચાયતમાં ગૌશાળા બનાવવામાં આવશે. કારણ કે ગાયની વાત કરનાર ભારતીય જનતા પાર્ટીએ ગાયો માટે કંઈ જ નથી કર્યું.
કમલનાથે કહ્યું કે ભાજપ ગૌમાતા માટે મોટી મોટી વાતો કરે છે, જમીન પર કંઈ જ નથી કરતી. સેંકડો ગૌમાતા રોજ મરી રહી છે, પરંતુ તેની કોઈ ચિંતા નથી. ભાજપ ગૌમાતાના નામે તડપતી જોઈ શકે નહીં. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે દગાબાજી કરવી કોંગ્રેસ પાર્ટીના સ્વભાવમાં છે. કોંગ્રેસ પાર્ટીના નેતા લોકોના સપના વેચે છે, તે જનતાને ગુમરાહ કરનારા લોકો છે, એટલા માટે હવે દેશની જનતા તેમના પર વિશ્વાસ નહીં કરે. તેમણે કહ્યું કે કોંગ્રેસે દેશની આઝાદીથી અત્યાર સુધીમાં ખોટું બોલવાની જબરજસ્ત પ્રેક્ટિસ કરી છે. તેને ખોટું બોલવામાં અને ખોટું ગઠવામાં મહારથ પ્રાપ્ત થઈ ચૂકી છે. વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર હુમલો કરતા કહ્યું કે મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષનું કહેવું છે કે ગુંડા બદમાશ લૂંટારો ચોર કોઈ પણ ઉમેદવાર ચાલશે, બસ જીતનારો હોવો જોઈએ. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના નામદાર એવા લોકોને પસંદ કર્યા તેવા લોકોના હાથમાં મધ્યપ્રદેશ ન જવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. જસદણના રાજકારણમાં ફરી એકવાર રાજકીય ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના દાવેદાર ભોળાભાઈ ગોહિલે કુંવરજી બાવળિયા સાથે હાથ મેળવ્યો છે. કોંગ્રેસમાંથી ભોળાભાઈ ગોહિલની ટિકિટ કપાતા બાવળિયા સાથે હાથ મેળવ્યો છે. કોંગ્રેસના જેટલા કોડી ઉમેદવારના નામો કપાયા છે તેઓ બાવળિયા સાથે હાથ મનાવી રહ્યા છે. અગાઉ વિંછિયા કોંગ્રેસ પ્રમુખે પણ બાવળિયાને સમર્થન કર્યું હતું. આજે વિંછિયામાં કુંવરજીભાઈ બાવળિયાનું ભોળાભાઈ ગોહિલ સાથે સમાધાન થયું છે. આ સમાધાનમાં અખિલ ભારતીય કોડી સમાજના ગુજરાત પ્રદેશના પ્રમુખ મધ્યસ્થી બન્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત કોંગ્રેસે જસદણ બેઠકની પેટા ચૂંટણીને લઈને લાપાચમે બેઠક યોજી હતી. જો કે 4 ઉમેદવારોની પેનલ તૈયાર કરાઈ હતી, તેમાં વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ સાથે જ દ્રોહ કરનારા ભોળાભાઈ ગોહિલનું નામ સામેલ કરતા કોંગ્રેસમાં અંદરોઅંદર જ ફરી ભડાકાની સ્થિતિ સામે આવી છે. આ બેઠકના 10 જેટલા દાવેદારોમાં જ રોષ ફેલાયો હતો કે રાજ્યસભાની ચૂંટણી વખતે પક્ષ સાથે ગદ્દારી કરનારને કેમ પેનલમાં સામેલ કરાયા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ વધુ બદનામ થાય તેમાં જ રસ છે કે શું, તેવા પ્રશ્નો ઉઠ્યા હતા. તેથી આજે કોંગ્રેસમાં ભોળાભાઈ ગોહિલની ટિકિટ કાપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ દાઉદ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રી જશવંતસિંહ બાભોર તેમજ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડા ઉપસ્થિત રહ્યા હતા. આગામી વર્ષે થનાર લોકસભાની ચૂંટણી પહેલાં યુપીમાં બીજેપી વિરુદ્ધ મહાગઠબંધન બન્યા પહેલાં ખત્મ થતું દેખાઈ રહ્યું છે. બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ પોતાનો રંગ બદલ્યા બાદ હવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કોંગ્રેસને ઇશારામાં ધમકી આપી દીધી છે. મહાગઠબંધન બન્યા પછી અખિલેશ યાદવે કહ્યું કે જો સાયકલ રોકશો તો તમારા હાથ હેન્ડલ પરથી હટાવી દઈશું. અખિલેશ યાદવે શનિવારે છત્તીસગઢમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા આ વાત જણાવી હતી. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, એટલા માટે અમે પણ નક્કી કર્યું છે કે સાયકલને રોકશું તો તમારો હાથ હેન્ડલ પરથી હટાવી દઈશું, કંટ્રોલ બીજા કોઈના સાથે થઈ શકશે. અખિલેશે આ નિવેદન મારફતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે 2019માં કોંગ્રેસ સાથે ગઠબંધનનો રસ્તો મુશ્કેલ છે. જો કોંગ્રેસે સપાની સહમતિથી અલગ કોઈ નિર્ણય લીધો તો બની શકે છે કે કોંગ્રેસને સપા તરફથી મોટો ફટકો મળી શકે. તમને જણાવી દઈએ કે BSP SPનું પહેલાથી જ ગઠબંધન છે. બીજી બાજુ ગઠબંધનમાં સીટોને લઈને માયાવતી કેટલી ગંભીર છે તે 5 રાજ્યોમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાનો ઉમેદવાર ઊભા રાખવા માંગે છે. માયાવતીએ અહીં ગઠબંધન ન કરવા માટે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. તેમણે સીટ શેરિંગમાં બસપાને યોગ્ય હિસ્સો નહીં આપવાની વાત કહીને જાહેરાત કરી નાખી છે કે કોંગ્રેસની સાથે ગઠબંધન નહીં થાય. બસપા હવે આ રાજ્યમાં બીજા કેટલાક ક્ષેત્રીય પક્ષોની સાથે ગઠબંધન કરી મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ કોંગ્રેસ સાથે વિધાનસભા ચૂંટણીઓમાં ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અને બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળી મળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. मैं प्रमोद कुमार यादव सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं. हूं प्रदीप परमार, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપશોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં સરદાર વલ્લભભાઈ પટેલનો સ્ટેચ્યુ ઓફ ઇન્ટરિક અંતર્ગત એકતા રથયાત્રા ફરી રહેલ છે, ત્યારે ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ. આ તકે નગરપાલિકાના પ્રમુખ હિમતાઈ ડોંકા તેમજ લાલભાઈ વાડા સહિતના મહાનુભાવો ઉપસ્થિતમાં વીરપુર ખિસ્સા ધારી ગોપાલ ગ્રામ સરદાર રથ આવેલ છે. ગામના લોકો સાથે મળીને, દરેક સમાજના મળીને સરદાર સાહેબના રથ આવેલ છે. આવેલ રથને ફૂલહારથી શણગારવામાં આવે છે, તેમજ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ચોલાડાના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ હાજર રહ્યા હતા, તેમજ જતીભાઈ સરપંચ, નરેશભાઈ જયદીપ મામલતદાર, મેરામભાઈ લાલજીભાઈ ચોલાડા, પોલીસ સ્ટાફ હિરેનભાઈ હાજર રહેલા હોવાનું પ્રતાપભાઈ વાળાએ જણાવેલ. સરદાર એકતા રથયાત્રાનો પાર્ટ 2નો બીજો તબક્કો સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં ખાંભાથી આજરોજ ધારી તાલુકામાં પ્રથમ વીરપુર મુકામે આવ્યું. ત્યાં ઉમળકાભેર ગામ લોકો, સરપંચો, અધિકારીઓ સહિત બધાએ સ્વાગત કર્યું. ત્યારબાદ વીરપુરથી ખિચ્ચાથી ધારી પ્રોપર અને ધારીથી આજરોજ અત્યારે ગોપાલગ્રામ મુકામે સરદાર એકતા રથ આવી પહોંચતા ગામ લોકોએ, સમસ્ત લોકોએ સાથે મળી, દરેક જ્ઞાતિના લોકોએ સાથે મળી સરદાર સાહેબના રથને આવકાર્યો, એમના સરદાર સાહેબને ફુલાર કર્યા, કુમકુમ તિલક બાળાઓએ કર્યું અને નિશાળના પટાંગણની અંદર શપથવિધિમાં પણ ગામ લોકો જંગી બહુ જ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સરદાર સાહેબને હું એવું માનું છું કે ખરા અર્થમાં સમગ્ર હિન્દુસ્તાન નહીં પણ એશિયા ખંડ ઓળખતું થયું હોય. પ્રતાપભાઈ વાળા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. સ્વાગત છે. ત્યારે જૂનાગઢના માળીહારીના પીપળ ગામે વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી છે. તે વધી જવાને કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લાના બાબરામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસાના અધ્યક્ષ સ્થાને તાલુકા અને શહેર કોંગ્રેસનું સ્નેહ મિલન યોજાયું,
જિલ્લાના તમામ ધારાસભ્યો અને પદાધિકારીઓ તેમજ મોડી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બાબરામાં લુહાર સમાજની વાડી ખાતે બાબરા તાલુકા અને શહેર કોંગ્રેસનું સ્નેહ મિલન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોઝાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. આ સ્નેહ મિલનમાં અમરેલી જિલ્લાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર, જેવી કાકડિયા પ્રતાપભાઈ દુધાત, જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, પૂર્વ પ્રમુખ જૈનીબેન ઠુમ્મર, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન મીનાબેન કોઠીવાળ, શરદભાઈ ધાનાણી સહિતના અમરેલી જિલ્લા અને શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બાબરામાં આયોજિત કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરી જિલ્લાને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી. બાબરા નગરપાલિકા પ્રમુખ મનરાજભાઈ વાળા દ્વારા તમામ ધારાસભ્ય જિલ્લા કોંગ્રેસના આગેવાનોને ભગવાન શ્રી રામની મૂર્તિ આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવેલ હોવાનું પંકજ ઇન્દ્રોડિયાએ જણાવ્યું હતું. એના માટે એક જ ધ્યેય છે કે કાર્યકર્તાઓને અત્યાર સુધી જે મહેનત કરી એના બાદ ફરી એક વખત મળવાનું થાય અને આવનારા સમયમાં ફરી એકજૂટ થઈને એક થઈને લડીએ અને કાર્યકર્તાઓનો જે ઉત્સાહ છે એમાં વધારો થાય, એકબીજાના રોષ આ નવા વર્ષમાં પૂર્ણ થાય એવી આશા સાથે અમે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ તમામ તાલુકાઓ ઉપર. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. સીજડિયા ગામે ભીમ ડાયરો યોજાયો હતો, તેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો, અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જય ભીમ યુવા સંગઠનના રોજડિયા યુવાનો દ્વારા ડાયરાને સફળ આયોજન માટે બિરદાવવામાં આવ્યા હતા. શ્રમ અને રોજગાર વિભાગ નિયામક શ્રી, યોજગાર અને તાલીમ ગુજરાત સરકાર સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા મૂળસ તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો અપ્રેન્ટિસી ભરતી મેળો મહાલક્ષ્મી ટાઉન હોલ મોડાસા ખાતે વન અને આદિજાતિ વિકાસ મંત્રી અને અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ પાટકર સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપા પ્રમુખ રણવીરસિંહ ડાભે, મોડાસા શહેર મહામંત્રી યશવંતભાઈ વ્યાસ, ભિલોડા વિધાનસભા આગેવાન PC બરંડા, જિલ્લા DDO હર્ષિત ગોસાવી, નિવાસી કલેક્ટર રજનીકાંત વલવી, જિલ્લા પુરવઠા અધિકારી ડોડિયા, કાર્યાલય મંત્રી દીપકભાઈ પટેલ, મોડાસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ ભોઈ, યુવા મોરચા મંત્રી અમીશભાઈ પટેલ મંચસ્થ ઉપસ્થિત રહ્યા હતા. એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના અંતર્ગત મુખ્ય ઉદ્દેશ ITI ડિપ્લોમા ડિગ્રી પાસ ઉમેદવારને ખાનગી કે જાહેર ક્ષેત્રમાં ઔદ્યોગિક સેવા કે એકમોના ઓન જોબ ટ્રેનિંગ સુવિધાનો મહત્તમ લાભ આપી તેમને કૌશલ્ય કુશળ બનાવવા, જુદા જુદા વ્યવસાયમાં ઔદ્યોગિક સેવાકીય એકમોના સહકારથી સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક તાલીમ આપી ઉદ્યોગ અને સેવાકીય એકમોને માનવબળ ઊભું કરવાનો છે. આ પ્રસંગે અરવલ્લી જે અપ્રેન્ટિસ કરતા લાભાર્થી ગણને મંચસ્થ મહાનુભાવ દ્વારા સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, મોડાસા. જેતપુર નવાગઢ બાધન નદીના પુલનું છેલ્લા એક વર્ષથી પુલમાં પડેલા એક ગામડાનું રિપેરિંગ કરવાને બહાને હાઈવે ઓથોરિટીએ પુલ બંધ કરી દીધા અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ તપોવન ટેકરી તપસી બાપુ આશ્રમ ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે તપોવન ટેકરી ખાતે રાજુલા જાફરાબાદ ખાંભા સમસ્ત કોળી સમાજ તેમજ ભાવનગર સરટી હોસ્પિટલના સહયોગ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાતાઓ દ્વારા 108 જેવી બોટલ રક્તનું દાન, કોઈકને અમૂલ્ય જિંદગી બચે તેવા હેતુથી રક્તદાન કરવામાં આવ્યું હતું. આ તકે ભાવનગરમાં ધાતા ગ્રુપ અધ્યક્ષ રાજુભાઈ સોલંકી, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જાફરાબાદના TDO વાઢેર સાહેબ ફેમિલી દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. વીરજી શિયાળ સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. અમરેલીમાં બસ આટલું જ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.